ચોક્કસથી વાત કરીએ કે સમગ્ર રાજ્યની અંદર કોવિડ-19ને લઈને લોકો ક્યાંક ને ક્યાંક ભયના માહોલમાં હતા ત્યારે વાત કરીએ એનએસ ગુજરાત ન્યૂઝની ટીમ છે જે સતત 6 મહિનાથી સાચા અને લાઈવ દ્રશ્યો જે બતાવતી રહી છે ગ્રામીણ વિસ્તારોની મુલાકાત કરી અને જે સરપંચો દ્વારા ગામની અંદર કેવી કામગીરી કરવામાં આવે છે તેના લાઈવ દ્રશ્યો સચત અને સાચા અને સચોટ જે દ્રશ્યો છે તે હાલમાં એનએસ ગુજરાત ન્યૂઝની દાંતીવાડા તાલુકાના ગોડ ગામની અંદર પહોંચ્યા છે અને ગોડ ગામની અંદર આપણી સાથે એક જાગૃત નાગરિક જોડાયા છે એમને ક્યાંક ને ક્યાંક પૂછવાના પ્રયત્નો કરીશું ચોક્કસથી આપણે પૂછવા માંગીએ છીએ કે આપના ગામના સરપંચ દ્વારા જે સરાહનીય કામગીરી હોય છે તે કેવી કરવામાં આવી છે અમારા ગામની અંદર કોરોના મહામારીની અંદર અલ્પેશભાઈ ઠાકોર સરપંચશ્રીએ ઘેર ઘેર ફરીને જે બેન વ્યક્તિને ઉધરસ ખાંસી આવી હતી ત્યાં એમને છે ને મેડિકલ ચેકઅપ કરાવડાવી તેમની ટ્રીટમેન્ટ કરાવડાવી અને જો બહારથી સુરત નવસારી અમદાવાદથી વ્યક્તિ આવેલા એમને 14 દિવસ ક્વોરન્ટાઇન કરાવેલા અને બીજી દવાના છંટકાવ ઘરે ઘરે ફરીને કરેલો એટલે ખૂબ અમારા અલ્પેશભાઈ ઠાકોર સરપંચશ્રીની કામગીરી સારી છે અને કોઈ હજી સુધી કોડ ગામની અંદર કોઈ કોરોના કેસ આવ્યો નથી ચોક્કસથી આપણે પૂછવા માગીએ છીએ કે હાલમાં જે સરપંચ જે તમારા ગામના છે યુવા છે જાગૃત છે એમના દ્વારા જે અર્થાગ પ્રયત્નો કરવામાં આવ્યા છે તો એમને તમે કઈ રીતની આભાર માનો છો આવા સરપંચ લગભગ દાંતીવાડા તાલુકાની અંદર અમે એવું માનીએ છીએ કે નંબર 1 આવે છે અને ખૂબ ખૂબ એમનો આભાર વ્યક્ત કરીએ છીએ ગોડ ગામજનો વતી ચોક્કસથી આ હતા ગ્રામના જાગૃત નાગરિક હતા એમને કેમેરાની સામે આપબીતી જે સરપંચની જે બતાવી છે ક્યાંક ને ક્યાંક સરાહનીય કામગીરીની જે વાત કરવામાં આવે તો હાલમાં આપને ચોક્કસથી પૂછવા માગીશ કે આપના સરપંચ દ્વારા જે ગામને જે એક પ્રગતિશીલ ગામ જે બનાવવાની જે પદ્ધતિ હોય છે જે સરપંચ દ્વારા બેડું ઉઠાવવામાં આવતું હોય છે એના ભાગરૂપે સરપંચે કેવા કામ કર્યા છે કામ સરસ કર્યા છે રોડ રસ્તા ઘરે ઘરે પાણીની સુવિધા અને બીજું પણ ઘણું કામ કર્યું છે પંચાયત ઓફિસની નવી કામગીરી કરી અને જે કામ બાકી છે ચાલુ જ છે LED લાઇટનું સરપંચને તમે કેવો આભાર વ્યક્ત કરવા માગો આભાર એવો વ્યક્ત કરીએ છીએ કે આવા જાગૃત સરપંચ આવતા સમયે જરૂર છે એમ ચોક્કસથી આ હતા ગામના જે જાગૃત નાગરિક છે એમને આપણે મળીને પૂછ્યું કે ગામની સ્થિતિ કેવી છે અને ગામની જે લોકડાઉનના સમયે સરપંચે જે મદદ કરી છે એ આપબીતી તો કેમેરા સામે ગામ લોકોએ બતાવી છે આપણી સાથે જોડાયા છે દાંતીવાડા તાલુકાના ગઢ ગામના જે સરપંચ છે એમને ક્યાંક ને ક્યાંક પૂછવાનો પ્રયત્ન કરીશ સરપંચ સાહેબ આપણે ચોક્કસથી પૂછવા માગીશ કે જે તે સમયે હાલમાં કોરોના મહામારીના સમયે જે ગામ લોકોનો ઉપયોગી બન્યા છો એ તો ખરા જ પરંતુ આવનારા સમયની અંદર પણ કેવા ઉપયોગી બનશો અત્યારે જે કોરોનાની મહામારી ચાલી એનું અંદર સાથે સરકારશ્રીના નીતિ ધારા મુજબ અમારા ગામમાં જે સરકારી આરોગ્યની ટીમ સાથે રાખી અને ઘરે ઘરે જઈને ચેકઅપ કરાયા લોકોને કોઈને જરા શરદી ખાંસી હતા એમને ટેબ્લેટ આપી સાથે સાથે ગામમાં તમામ મહોલ્લામાં મેં દવાનો છંટકાવ કર્યો સેનિટાઈઝરનો સાથે રાખી પછી એના પછી જે અમારા ગામના લોકો જે બહાર ગામમાં કમાવા ગયા હતા કોઈ સુરત અમદાવાદ નવસારી એ લોકો અમારા ગામમાં આવ્યા એ લોકોને ક્વોરન્ટાઇન કર્યા અને સમજાયા તમે 14 દિવસ તમારા ઘરમાં રહો આ બધા આપણા ગામનું એક પરિવાર છે સાથે રહ્યો એટલે સમજી ગયા રહ્યા એમના ઘરમાં સાથે સાથે એમને મારું માન મર્યાદા રાખી અને રહ્યા એ લોકો ચોક્કસથી આપને સરપંચ પૂછવા માગીશ કે ગામ લોકો સાથે આપની અનેક અપેક્ષાઓ જોડાયેલી છે તો આપ જે ગામ લોકોની જે અપેક્ષાઓ છે તે એમને ક્યાંક ને ક્યાંક હવે થોડોક જ સમય રહ્યો છે તો એમની જે ગામ લોકોની અપેક્ષાઓ છે એમાં ઉણા ઉતરવામાં કેવા પ્રયત્નો હશે આપના જ્યારે હું સરપંચની ચૂંટણી લડવા આવ્યો ત્યારે મારું ગામ દાંતીવાડા તાલુકામાં છેવાડાનું ગામ કોઈ આ જ ગામને ઓળખે નહીં જે વખતે હું ચૂંટણી લડીને મને આ લોકોએ ગામ લોકોએ જે બેડું મારા પર મૂક્યું એ બેડું હું ઝડપી ગામની સમક્ષ પ્રજાની સાથે રાખી અને ગામમાં વિકાસલક્ષી કામો કર્યા એવું પહેલું કામ મારે પંચાયત ઘર નહોતું એ પંચાયત ઘર બનાવ્યું પછી બીજા નંબરે જે અમારા હરોળનો ઓળો જે ચોમાસા વખતે જે હરોળનો ઓળો આવે છે તો રસ્તા અમારા બધા બ્લોક થઈ જાય એટલે સરકારશ્રીને રજૂઆત કરતાં એમને તાત્કાલ ધોરણે મને ઓળો પાસ કરીને એ લોકો બનાવી આલ્યો પછી અમે ઘણી સુવિધાઓ જેને કે આરોગ્ય ખાતાની સુવિધાઓ તો પેટા આરોગ્ય કેન્દ્ર પાસ કર્યું હાઈસ્કૂલની સુવિધાની વાત આવે તો 8મા સુધી મારું સરકારી માધ્યમિક હતું પ્રાથમિક હતું એની સાથે મેં સરકારમાં રજૂઆત કરી તો એ લોકોએ મને સરકારી માધ્યમિક શાળા પાસ કરી આપી સરકારનો ખૂબ ખૂબ આભાર કે આ લક્ષ્ય પછી લોકોના ઘરે ઘરે જ્યારે એક જગ્યાએ અમારા મહોલ્લામાં એવું હતું કે એક મહોલ્લામાં એક ઘોડો મૂકવામાં આવતો દેશી પાદમ ચકલીઓ 4 નાખીને એક જ જગ્યાએ પાણી ભરવું એ મેં પ્રથા બંધ કરીને ઘરે ઘરે લોકોને ચકલીઓ ઘરે ઘરે નળ નાખી આપ્યા સાથે સાથે બે એક બોર બનાવ્યો નવો જે સુવિધા પાણીની સુવિધા હોય રસ્તા બાબતની સુવિધા હોય પછી કોઈ સફાઈની સુવિધા સાથે રાખીને મેં ટોટલ સમાજને સાથે રાખીને એ સુવિધા પૂરી પાડી આવનારા સમયમાં સરકારશ્રીની લાભોની જે વાત હોય તો કોઈ
જે વૃદ્ધા પેન્શન કે એ ચાલુ કરાવી, પછી મહિલાઓ માટે જે વિધવા મહિલાઓ માટે જે એ ચાલુ કર્યું, સાથે સાથે બે અંગણવાડીને બહેનો સાથે સચ્ચા કરીને ગામનું પૂછ્યું કઈ રીતનું વધે, છોકરાઓને પોસ્ટા કઈ રીતે એ કર્યું. પછી અમારા સરકારી માધ્યમિક શાળા પાસેથી એમાં જગ્યા રમતગમતના મેદાન માટે હતી, પછી મેં રજૂઆત કરી તો રમતગમતના મેદાન માટે રજૂઆત કરી, બાંધકામ પૂરતી જગ્યાઓ છે અત્યારે સ્કૂલની જે બાંધકામ છે એટલું પૂરતી છે અને રજૂઆતો કરી, અને સરકારે મારું માન મર્યાદા રાખી અને સર્વ સમાજનો સૌનો વિકાસ થાય એ પ્રમાણે સરકારે અમારું સાંભળ્યું. ચોક્કસથી આ હતા છેક કહી શકાય કે છેવાડાનું જે દાંતીવાડા ગામ છે તે ગામના જે ચોક્કસથી કહીશ કેમેરામેનને કે જે તમે જોઈ શકો છો મારી પાછળનું જે બોર્ડ છે, છેવાડાનું જે ગામ કહી શકાય કે જે ગૌડ ગામ છે તેમના સરપંચ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી છે. ફરી એકવાર આપને કહું છું કે NS ગુજરાત ન્યૂઝની ટીમ સતત સાચા અને લાઈવ જે દ્રશ્યો બતાવતી રહી છે. ફરી એક ગામની નવી આપબીતી સાથે મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. NS ગુજરાત ન્યૂઝ સાથે રાજુ પુનડિયા, ડીસા.